પછી આપણે એ જોયું કે કોઈ પણ બે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો જવાબમાં કોણ મોટું આવે? બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો જે જવાબ મળે એ શુદ્ધ અપૂર્ણાંક કરતાં કેવો હોય? નાનો. અને બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો જે ગુણાકાર મળે એ બે અશુદ્ધ અપૂર્ણાંકો કરતાં કેવો હોય? મોટો. જોઈ ગયું ને? હવે આપણે આગળ જોઈશું આજે કે અપૂર્ણાંકોના ભાગાકાર કઈ રીતે કરાય. Try.
Yes.
ઈશ્વર પ્રાણ